धारे तोय शांत सुकोमल गरजे त्यारे काळा वादळ हसी पडे तो झरणो खळखळ मन एनो छे हरणो चंचल पवन पाल पकडी आवे तेनी सादगी મને પૂછવા વાળો મારો વર છે, બીજું કોઈ નહીં. દલીલો કરો છો, આ ટેમ નથી દલીલો કરવાનો. અચ્છા સાંભળ, મારું માથું બહુ દુખે છે, એક ચા બનાવીને જા. અરે બાપરે, હવે હું શું કરું? બોન, હું મારો હામાન લઈને આવું, પછી ચા બનાવી આલું તો ચાલે? ના, મને હમણાં જ જોઈએ છે. વાયડી તેમાં રહી ગઈ હતી અત્યારે ચા પીધા વગરની. હવે શું કરીશું આપણે? એક કામ કર, તું જા ઓલી છોકરીની પાછળ, હું ચા બનાવીને જલવાને આપી દઉં છું. ઓકે, ઠીક છે. મેં કઈ પણ ઓલી લબાડાજી અહીંયા જ ગુડાણી છે. ઓ ગોડ, આ તો હજી અહીંયા જ છે. ક્યારે નીકળશે? ના, મારે આજે જ મળવું છે તમને. અરે મહેક બેટા, મારો ફોન નથી ચાલી રહ્યો. તો હું શું કરું? ચાર્જર કનેક્ટ કરો, બેટરી જતી રહી હશે. મહેક, ફોન ફૂલ ચાર્જ છે, પણ આમ અચાનક અટકી ગયો છે. આમ અટકી જાય ને આમાં, શું તમારામાં શું પેલું કે છે, અટકી જાય ને શું, હેંગ થઈ ગયો છે. એક્ઝેક્ટલી, તો હું શું કરું? જાઓ દુકાનમાં ને જઈને રિપેર કરાવી આવો. પપ્પા, મને મોડું થાય છે. લાગે છે અત્યારે કિસ્મત આપણી સાથે છે. તું જલ્દી જઈને ચા બનાવ, એટલે હું જલ્પાના માથે મારું. અરે તું આવું કેમ બોલે છે જલ્પા માટે? અત્યારે સલાહ આપવાની જરૂર નથી, તું જઈને ચા બનાવ ને. હા, મેડમ, મારે હર્ષકુમારને અર્જન્ટલી ફોન કરવાનો છે. મને હર્ષકુમાર સાથે વાત કરી છે, ફોન લગાડી આપને પ્લીઝ. બાબા, પણ આપણા બે મિનિટમાં પતી જશે. લાગ્યો. હેલો હર્ષકુમાર, હલો. રિંગ જાય છે હજી. એટલે પછી મેં મહેક ને રિક્વેસ્ટ કરી. હા હા, હર્ષકુમાર. શ્યામ અંકલ, હજી બહુ જ બધી વાતો કરજો તમે. હે ભગવાન, આજે શ્યામ અંકલની વાતો ના ખૂટે તો સારું છે.
ઉતાવળ કોઈ નથી. નહીં છે છે ઉતાવળ છે. હા હા તો તમે બને એટલી જલ્દી એપોઇન્ટમેન્ટ લઈ લો, મને કોઈ પ્રોબ્લેમ નથી. આ તો બંધ જ નથી થતા. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અરે લેન્ડલાઈન થી ફોન લગાડીને આપ્યો હતો ને તો હમણાં હું છૂટી થઈ ગયો હોત. એ ભગવાન આ બધાનું હું શું કરું. બહુ કર્યો પપ્પા, હવે તમે જલ્દી ફોન બતાવો, મને મોડો થાય છે. બની ગઈ છે, હું એને આપી આવું છું. ના ના કોઈ ઉતાવળ નથી. અરે પણ મને ઉતાવળ છે એનું શું? બાબા થઈ ગયું. મહેક એક એક મિનિટ. મહેક આ બોલો, તમે હર્ષકુમાર તમે બોલો. અરે સારું થયું તમે અહીંયા જ મળી ગયા કુંજીબેન. મારા માટે એક સરસ આદુવાળી ચા બનાવી લાવો ને. અરે કુંજીબેન શું થયું? અંકલ એક્ચ્યુઅલી કુંજીબેનને એક અગત્યના કામે બહાર જવાનું છે, તો હું તમને ચા બનાવી આપું તો ચાલશે? હા હા મને કોઈ વાંધો નથી. અરે ચા કુંજીબેન બનાવે કે તું બનાવે, ચા સારી બનવી જોઈએ બસ. બનાવ બનાવ તું ચા બનાવ. હા બાકી બધાનું જ કામ કરીશ, પસાર જલપાનું જ નહીં કરું. તું અત્યારે જા ફટાફટ, હું ચા બનાવું છું અને સાંભળ, સંભાળીને જજે. હું આવું છું ફટાફટ. ઓકે હું તને ફોન કરીશ. હા તું જા. હેલો. હા શેફાલી. હા ક્યાં છે? મેં હું એકચ્યુઅલી ક્યાં છું તને કહું.
હા સારું તું ત્યાં જ ઉભી રહે હું બને એટલું જલ્દી આવું છું ઓકે ઓકે આગળ નહીં નીકળી જલ્દી બેસી કોઈકને મળી રહી છે આઈ થિંક હા એનો બોસ જ છે જેની સાથે ફોન પર વાત કરતી હોય છે એનો ચહેરો કેમ દેખાઈ નથી રહ્યો એનો ચહેરો દેખાઈ જ નથી રહ્યો હવે શું કરીશું કઈ નહીં શાંતિથી રહેવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી જેના નસીબ ખરાબ હશે અને આપણા સારા તો એનું મોઢું આપણને દેખાઈ જશે હમણાં તો પૈસા આપ્યા એને હવે કેમ ભડકે છે એના ઉપર કઈ બરાબર સંભળાતું નથી આપણે હજી થોડા નજીક જઈએ તે ના છે ભલે ચૂપચાપ અહીંયા રે આપણે નજીક જશું તો એને ડાઉટ જશે અહીંયા સુધી પહોંચી ગયા ને એના ગળા સુધી પહોંચતા વાર નહીં લાગે મને લાગે છે આપણા જ નસીબ ખરાબ છે આપણે આ રમતને સોલ્વ કરવા માટે અહીંયા સુધી આવી ગયા અને આ લુચ્ચી લબાડનો બોસ બહાર જ નથી આવતો શેફાલી આ મોકો પણ ગયો આપણા હાથમાંથી એટલે એનો ચહેરો ન દેખાયો તે છેક સુધી ન જ દેખાયો ને એક વાત તો નક્કી છે આ છોકરીના ઘરમાં આવવા પાછળ અને મારા ને હર્ષનો એક્સિડન્ટ કરાવવા પાછળ આ વ્યક્તિનો જ હાથ છે જેને પેલી છોકરી બોસ કહે છે પણ કોણ હશે આ બોસ આપણે ખોટું એનો પીછો કરવાનો આઈડિયા ડ્રોપ કર્યો હજી ની પાછળ ગયો ને તો ખબર પડત આપણને કે કોને કોને મળે છે ને ક્યાં ક્યાં જાય છે મહેક તું બપોર ની ગઈ હતી છેક અત્યારે પાછી આવી તારો ફોન પણ બંધ છે બેટરી નહી હોય એટલે
બેટા પણ તારો ફોન બંધ થઈ ગયેલો તો બીજા કોઈના ફોન થી કોલ કરી લેવો જોઈતો હતો. અહીંયા બધાને કેટલી ચિંતા થઈ ગઈ, કઈ ખબર પડે છે તને? શું થયું તને? તું ઠીક છે ને? તારી તબિયત તો સારી છે ને? અરે બધું ઠીક છે, હું પેશન્ટ નથી હર્ષ. તો મને મારી ફ્રેન્ડ મળી ગઈ હતી, ટાઈમ ક્યાં નીકળી ગયો કઈ ખબર જ નહીં પડી. પપ્પા તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ચિંતા કરશો એકનું બીજું કંઈ થઈ ગયું ખોટું. તમે તમારી તબિયતનું ધ્યાન રાખો, ઓકે? ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. હર્ષ, એક્ચ્યુઅલી એમ સ્લીપી એન્ડ ટાયર્ડ ઓલ્સો, તો હું જાઉં છું રૂમમાં, સુઈ જાઉં છું. શું છે ને, મારી ફ્રેન્ડે એટલી બધી વાતો કરી મારી સાથે તો માથે સણકા વાગે છે. ગુડ નાઇટ. જુઠ્ઠાડી, આનું નામ છે ને મેં સાચું જ પાડ્યું છે, લુચ્ચી લબાડ. હવે જુઠ્ઠાડી પણ એડ કરી દઉં છું. એમ આ મોટું નુકસાન કરે એ પહેલા આને બધાની સામે ઉઘાડી પાડવી જ પડશે. હા સાધના બોલ, શું કરો છો? હું જીવું છું, યાદ છે ને તમને? હા ભાઈ યાદ છે. આ એક જ વાત હું ભૂલવા માંગુ છું પણ ભૂલી નથી શકતો. દિવસમાં એક વાર તો તું યાદ આવીને મને ડરાવે જ છે. બસ કરો હવે, મારે મારા દુશ્મન. એવું તમે શું કર્યું કે મારવાની વાત કરે છે તું? અરે તમે તો અટકતા જ નથી, કહું છું બસ કરો. અચ્છા બોલ બોલ, કેમ છે તું? તારી તબિયત કેમ છે? મારી તબિયત તો સારી જ હોય ને. હા તને શું થવાનું? અચ્છા મને કે તારા ભત્રીજા ના લગ્ન તો બરોબર થઈ ગયા ને? એટલે જેના માટે તું ગયેલી એ બધું બરાબર પતી ગયું ને? થઈ ગયા ને, ધામ ધૂમ થી થયા છે. હું ફોટા મોકલાવું છું તમને. ફોટા મોકલાવીશ? એટલે હજી તારો ત્યાં રોકાવાનો ઈરાદો છે કે શું? હા કેમ, તમને કઈ વાંધો છે? હા હવે હું એમ કહીશ કે મને વાંધો છે. ઠીક છે, જો તમને વાંધો હોય તો હું કાલે ને કાલે આવી જાઉં છું. હા બોલે કાલે આવી. હું કહું કે કાલે આવી જાઓ એટલે જાણે આવી જવાનો છો તમે એમ. અરે સાચે હું કાલે આવી રહી છું. એટલે ખરેખર તું આવવાની છે? અરે હા બાપા હા, સાચે આવી રહી છું. ઠીક છે તો પછી હું પણ મારો સામાન પેક કરીને આવી જઉં છું ઘરે. સામાન પેક કરી લઉં એટલે? ક્યાં છો તમે? અરે હું મહેક ની ઘરે છું. કેમ ત્યાં રોકાવા ગયા? બધું ઠીક તો છે ને? હા હા બધું ઠીક છે. તું મારી વાત તો સાંભળ. હા હા બોલો જલ્દી. હું ઘરે એકલો હતો, તું ક્યારે આવીશ એના કોઈ ઠેકાણા નતા. એટલે આપણી મહેકે જીદ કરી કે મમ્મી નથી આવતી ત્યાં સુધી તમે અમારી ઘરે રહો અમારી સાથે. એટલે પછી હું મહેકના ઘરે રહું છું. હવે નીકળો ત્યાંથી, દીકરીના સાસરે આટલું બધું રહેવાનું હોય? અને બાકીના લોકો? બાકીના લોકોને પણ કોઈ પ્રોબ્લેમ નથી, ઉલટું બધાએ મારું બહુ ધ્યાન રાખ્યું છે, ખબર છે? બસ હવે કહું છું પાછા ફરો, ઘરે આવી જાવ આજે જ. હા હા તું આવો, પછી ઘણી બધી વાતો કરવી છે. હવે વાતો શેની કરવાની છે તમારે? હવે તું ખોટું ટેન્શન નહીં લે, નકામું તારું બીપી વધશે. મને કે બીપી છે? આ નથી તો થઈ જશે. આટલી બધી ચિંતા કરે છે, આટલા ટેન્શન લે છે તો બીપી ની તકલીફ થવાની જ ને. જો સાંભળ સાધના, અરે આવતી વખતે ત્યાંથી મારા માટે કઈ લઈ આવજે, એટલે મને પણ તો થાય કે મારો કઈ ફાયદો થયો. હવે એરપોર્ટ તમારે લેવા આવવાની જરૂર નથી, હું કઈ નાની બેબી થોડી છું, હું આવી જઈશ મારી મેળે. અરે એમ નથી કેતો, હું એમ કહું છું કે મારા માટે કોઈ વસ્તુ લાવવાનું ભૂલતી નહીં. હે ભગવાન, લઈ આવીશ એરપોર્ટ થી, હું મને જ લઈ આવીશ. ભલે ચાલો ફોન મૂકું છું. જય શ્રી કૃષ્ણ. અરે કેમ આમ સાવ ચૂપ થઈ ગયા, મારા આવવાની ખુશી નથી તમને? અરે છે ખુશી છે, આટલું બધું ભડકી કેમ જાય છે? અરે તું આવશે ત્યારે જ મારા માટેની કોઈ વસ્તુ આવશે ને, એટલે ખુશી તો છે જ. હા હવે ફોન મૂકો ને તમે. હા ચાલ તારે, આરામથી આવજે. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો સાધના આવે છે કાલે. Thank you.
સાહેબ કે માં મોડા પર 12 વાગે હશે. અરે મૂંઝવણમાં મૌન રાખીએ ને તો મૂંઝવણ વધતી જાય. હે આપણે મૌન ન રહેવું જોઈએ, બોલી નાખવું જોઈએ. એટલે 1.5 કિલો મૂંઝવણ ઓછી થઈ જાય. બોલો બોલો, પ્રયત્ન કરીશું. પૂંજી વાત એવી છે કે હું માને ક્યારનો ફોન લગાડું છું પણ એનો ફોન જ નથી લાગી રહ્યો. ઓય ને તારી આટલી અમથી વાત. અરે દર્શન કરવા ગયા હશે, કઈ કામ માં હશે, તમે ફોન કર્યો હશે ને એટલે પાછો ફોન આવી જશે એમનો. કુંજી આ આજની વાત નથી, હું 2-3 દિવસ થી ટ્રાય કરું છું પણ ફોન જ નથી લાગી રહ્યો. આવશે 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 એમનો ફોન, તમે ચિંતા નહીં કરો. આમે આપડા વગર ક્યાં રહી શકે છે? આપડા વગર